ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રૂપલ્સ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું ગાંઠિયા. તો ગાંઠિયા માત્ર 20 મિનિટમાં જ બની જાય છે. તો આ ગાંઠિયા આપણે સવારે નાસ્તામાં ચા સાથે ખાઈ શકીએ છીએ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર જરૂરથી ક્લિક કરી દેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ગાંઠિયા બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીં 500 ગ્રામ બેસનનો લોટ લીધો છે. તો બેસનનો લોટ આપણે ચાળીને જ લેવાનો છે. તો હવે આપણે બેસનના લોટમાં નાખવા માટે મસાલો તૈયાર કરી લઈએ. તો હવે એક બાઉલમાં 1 ટેબલસ્પૂન પાપડ ખાર, 2 સ્પૂન મીઠું, 1/4 સ્પૂન હિંગ અને 1/2 સ્પૂન જેટલા અજમા એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુનું મેજરમેન્ટ આવી રીતના જ લેવાનું છે. તો હવે તેને બેસનના લોટમાં એડ કરી દઈએ. તો હવે તેને મિક્સ કરી લઈએ. તો હવે તેમાં મણ માટે 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ. તો મેં અહીં કપના માપે 1/4 કપ જેટલું તેલનું મોણ દીધું છે. તો હવે તેને મિક્સ કરી લઈએ. અને થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું. તો હવે આવો લોટ બંધાઈ જાય એટલે તેને 10 મિનિટ સુધી મસલી લઈએ. તો લોટ તૈયાર થઈ ગયો છે. તો મેં અહીં ગાંઠિયા પાડવાનો જારો લીધો છે. તો હવે તેને તેલથી ગ્રીસ કરી લઈએ અને તેલવાળા હાથથી થોડો લુઓ લઈ લઈએ અને તેને જારા પર મૂકી દઈએ. તો મેં અહીં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે થોડો લોટ એડ કરીને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે લોટ આપણો તરત જ ઉપર આવી ગયો છે. તો તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ જેથી ગાંઠિયા પાડતી વખતે હાથ બળે નહીં. તો હવે આપણે જારાને કડાઈ ઉપર આવી રીતે મૂકી દઈએ. તો હવે હથેળીથી આવી રીતે ગાંઠિયા પાડી લઈએ. તો ગાંઠિયા પાડીને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈએ અને તેને ફ્રાય કરી લઈએ. તો તેને વચ્ચે વચ્ચે ફેરવતા રહેશું. તો ગાંઠિયા ફ્રાય થઈ ગયા છે. તો આ ગાંઠિયાને આપણે લાઈટ બ્રાઉન કરવાના નથી, આવા ધોળા જ રાખવાના છે. તો તેને બહાર લઈ લઈએ. તો હવે બીજા ગાંઠિયા પાડવા માટે આપણે જારા ઉપર થોડું પાણી લગાવી દઈએ જેથી લોટ આપણો સુકાઈ ન જાય. તો બધા જ ગાંઠિયા પહેલાની જેમ પાડી લેવા. તો આ આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરીને મને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી. મિત્રો, વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસીપી સાથે. આભાર.